नमस्कार मित्रों, स्वागत छे तमारू दक्षा रेसिपी में। तो आज आपणे बनावीशुं बजार जेवुं परफेक्ट नायलॉन खमण, अने ते पण बजार जेवुं परफेक्ट बनतुं होय छे। तो तमे पण आ माप साथे बनावशो तो तमारू खमण पण बजार जेवुं बनशे। तो चालो फटाफट बनावानुं शुरू करीए। तो सौ प्रथम मैं अहीं बे कप भरीने बेसन लई लीधुं छे, तेनी सामे बे कप पाणी लई लीधुं छे, अने एक मोटी चमची खांड, थोड़ो सोडा, अर्धी चमची तेल, स्वाद अनुसार मीठू अने थोड़ा लींबूना फूल लई लीधा छे। तो सौ प्रथम आपणे एक बाउल लई लेवानो छे, तेनी अंदर पाणी एड करीशुं। पाणीनी अंदर आपणे लींबूना फूल एड करीशुं અને થોડી ખાંડ એડ કરીશું, પછી થોડું મીઠું એડ કરીશું અને તેલ। આ બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। આ રીતના આપણે 1-2 મિનિટ સુધી હલાવી લેવાનું છે, જેથી આપણી ખાંડ અને લીંબુના ફૂલ સરસ રીતે ઓગળી જાય। આ રીતના ખાંડ અને લીંબુના ફૂલ સરસ રીતે ઓગળી જાય અને ખટમીઠો ટેસ્ટ પણ આવી જાય, પછી આપણે તેની અંદર બેસન એડ કરીશું। બેસન આપણે થોડું થોડું જ એડ કરીશું। બેસન આપણે થોડું થોડું એડ કરતા જઈને હલાવી લેવાનું છે, જેથી તેની અંદર ગાંઠો ન પડે। તો ખમણ માટેનું આપણું બેસન આ રીતના સરસ રીતે બનીને તૈયાર છે। હવે આપણે તેની પ્લેટ તૈયાર કરી દઈશું। તો મેં અહીંયા એક થાળી લઈ લીધી છે, તેની ઉપર આપણે બ્રશ વડે તેલ લગાવી દઈશું, જેથી આપણું ખમણ સરસ રીતે આસાનીથી નીકળી જાય। પછી તેમાં આપણે સોડા એડ કરીને સરસ રીતે હલાવી લેવાનું છે। આ રીતને સોડા એક્ટિવ થઈ જાય એટલે આપણે તેને પ્લેટની અંદર લઈ લઈશું। આપણે પ્લેટને થપથપાવીને તેને મૂકી દેવાનું છે। તો ખમણ બનાવવા માટે મેં અહીંયા ગેસ પર એક તપેલું લઈ લીધું છે અને તેની અંદર થોડું પાણી રેડીને એક સ્ટેન્ડ મૂકી દીધું છે। હવે આપણે આ પ્લેટને મૂકી દઈશું। તો આ રીતના મેં બે પ્લેટો મૂકી દીધી છે। હવે આપણે તેને 20 મિનિટ સુધી કવર થવા દેવાનું છે। તો આપણે 20-25 મિનિટ જેવી થઈ ગઈ છે અને આપણે હવે ખમણ જોઈ લેવાનું છે કે કેવું બને છે। મેં એકવાર વચ્ચે ચેક કર્યું હતું। પછી આપણે ચક્કું નાખીને ચેક કરી લેવાનું છે કે આપણું ખમણ કેવું બને છે। તો આપણું ચક્કું એકદમ ક્લીન આવે છે। હવે આપણે ગેસને ફ્લેમ બંધ કરીને તેને બહાર કાઢી લઈશું। તો બંને થાળીને મેં બહાર કાઢી લીધી છે અને સરસ રીતે ઠંડી પણ થઈ ગઈ છે। તો હવે આપણે તેને કટ કરી લઈશું। તો આ રીતના આપણે કટ કરી લેવાનું છે। રીતના કટ થઈ જાય પછી આપણે તેની ઉપર વઘાર કરી લઈશું। તો વઘાર કરવા માટે મેં કડાઈ મૂકી દીધી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે। તો સૌ પ્રથમ આપણે રાઈ એડ કરીશું। ખમણમાં હંમેશા રાઈની માત્રા વધારે જ હોય છે, મેં અહીંયા ઝીણી રાઈ લઈ લીધી છે। રાઈ સરસ રીતે સંતળાઈ જાય એટલે આપણે લીલા મરચાં એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન અને 1 ચમચી ખાંડ એડ કરીશું। આ બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું, પછી થોડું પાણી એડ કરીશું। આ રીતે આપણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લઈશું। આ રીતના સરસ રીતે ખાંડ ઓગળી જાય છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે બંને પ્લેટની અંદર વઘાર એડ કરીશું। તો આ રીતના આપણો સરસ વઘાર થઈ ગયો છે। હવે હું તમને એક કાઢીને બતાવું।
તો આ રીતના આપણું ખમણ કેટલું સરસ બની ગયું છે, એકદમ ટેસ્ટી અને જાળીદાર બન્યું છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ બની ગયું છે. તો તમે પણ આ રીતના બનાવી શકો છો. તો આ રીતના તમે જોઈ શકો છો કે બજાર જેવા જ પરફેક્ટ માપ સાથે મેં અહીંયા ઘરે નાયલોન ખમણ બનાવ્યા છે. તો તમે પણ આ રીતના ઘરે બનાવી શકો છો અને બજારમાંથી લાવવાની પણ જરૂર નથી. તો તમે પણ આ માપ સાથે બનાવશો તો તમારા ખમણ પણ આ રીતના જ બનશે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય માતા.